नमस्कार, न्यूज बुलेटिन में आपनું स्वागत छे। हूँ छु पंकज। शुरुआत महत्वपूर्ण समाचार थी करीशु। भरूचना धर्मांतरण षड्यंत्र केस में तपासनो धमधमाट हवे तेज थयो छे। धर्मांतरण केसना तार सूरत सुधी पहोंच्या छे। भरूच पोलीसनी टीमे सूरतना मदरेसा पर तपास करी छे। सूरतना पलसाणाना मदरेसामां पोलीसे तपास हाथ धरी। धर्मांतरण बाद बाळकोने सूरतना मदरेसामां मोकलाया हता। भरूचमां 150થી વધુ લોકોએ ધર્માંતરણ કર્યું હતું અને આ મામલે હવે તપાસનો રેલો સુરત સુધી પહોંચ્યો છે। સુરતમાં પોલીસની ટીમ પહોંચી છે। ભરૂચ પોલીસની ટીમ સુરત પહોંચી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ સુરતથી જોડાયા છે। કીર્તેશ, સુરતના પલસાણાના એક મદરેસામાં કેટલા લોકોને અહીંયા તાલીમ અથવા તો અહીંયા અભ્યાસ કરાવવામાં આવતો હતો? કેટલા બાળકો એવા છે કે જે ભરૂચથી સુરત લઈ જવાતા હતા? બિલકુલ પંકજ, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાકરિયા ગામે જે ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે, 150 લોકોએ જે રીતે હિન્દુ ધર્મ છોડી મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે, આ તમામના 100 કરતા વધુ બાળકો સુરત ગ્રામ્ય વિસ્તારમાં પલસાણા તાલુકાની મદરેસામાં અભ્યાસ કરતા હોવાની ચોંકાવનારી વિગતો ભરૂચ પોલીસની તપાસમાં બહાર આવતા હવે ભરૂચ પોલીસની એક ટીમ સુરતના પલસાણા ખાતે પહોંચી છે અને આ મદરેસામાં તપાસમાં ધમધમાટ શરૂ કર્યો છે। છેલ્લા કેટલાક સમયથી અહીંયા કેટલાક બાળકો ભણે છે, કયા પ્રકારનું અભ્યાસક્રમ જેને શીખવામાં આવે છે અને ભૂતકાળમાં કેટલા બાળકો ભણી છે, એટલે કે આમોદ જિલ્લાનું કાંકરિયા ગામનો જે ધર્મ પરિવર્તનનો મામલો છે તેનો તપાસનો રેલો હવે સુરત પહોંચ્યો છે। ભરૂચ પોલીસ તો પહોંચી છે, સાથે સાથે ગ્રામ્ય પોલીસ પણ તેમની સાથે તપાસમાં જોડાઈ છે। પંકજ કીર્તિશ, આ મદરેસામાં હાલ તપાસમાં કોઈ ખુલાસો થયો છે? કોઈ નિવેદન પોલીસ તરફથી આપવામાં આવ્યું છે? શું તપાસ થઈ રહી છે ત્યાં? બિલકુલ, ગઈકાલે મોડી સાંજે ભરૂચ જિલ્લા પોલીસની તપાસમાં જે રીતે સુરતના પલસાણા જિલ્લાની મદરેસાનું નામ સામે આવતા મોડી રાત્રે જ ભરૂચની એક પોલીસ ટીમ પલસાણા ખાતે પહોંચી હતી અને મોડી રાત્રિ જ તપાસમાં ધમધમાટ શરૂ કર્યો છે। જોકે વહેલી સવાર થતા સુરત ગ્રામ્ય પોલીસ પણ જોડાઈ છે। હજુ સુધી પોલીસ દ્વારા સત્તાવાર કોઈ પણ જાતની જાહેરાત અથવા કોઈ પણ જાતના ખુલાસા કરવામાં નથી આવ્યા, પણ ચોક્કસ કહી શકાય મોડી સાંજ સુધીમાં પોલીસ તપાસમાં ઘણી બધી મોટી વિગતો બહાર આવ્યા, કારણ કે 100 કરતા વધુ આમોદ જિલ્લાના વિદ્યાર્થીઓ સુરતની આ મદરેસામાં અભ્યાસ કરતા હોવાની સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે અને ભૂતકાળમાં પણ આમોદ જિલ્લામાંથી ઘણા બધા જે ધર્માંતર કર્યા બાદ તે બાળકો સુરત અભ્યાસ માટે આવેલા, એટલે આ છેલ્લા કેટલાક સમય જે રેકેટ ચાલતું છે તે દિશામાં પણ પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। જી કીર્તિશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો ભરૂચના ધર્માંતરણ કેસમાં તપાસનું ધમધમાટ સુરત સુધી પહોંચી ચૂક્યો છે। ભરૂચ પોલીસની ટીમ હાલ સુરત મદરેસામાં તપાસ કરી રહી છે। લોભ લાલચ આપીને અને વિદેશી ફંડના જોરે ભરૂચમાં 100થી વધુ હિન્દુઓનું ધર્માંતરણ કર્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો। હવે આ મામલે પોલીસે 9 લોકો સામે કાર્યવાહી કરી છે। તપાસમાં સલાઉદ્દીનનો જ હાથ હોવાનું પણ ખુલ્યું છે। ભરૂચ સ્થિત આમોદના કાંકરિયા ગામે ગેરકાયદેસર ધર્માંતરણ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। ધાર્મિક કટ્ટરવાદીઓએ 37 પરિવારના 100થી વધુ લોકોનું ધર્માંતરણ કરાવ્યું હોવાનું સામે આવ્યું। હું આ લંડન ને અંદર ઇન્શાલ્લાહ તમારો હું પેગામ પહોંચાડીશ કે અલ્લાહે તમને એક નવા એક કબૂલ કર્યા છે। પ્રાથમિક માહિતી પ્રમાણે ધર્માંતરણ કરાવવા કટ્ટરપંથીઓએ વિદેશમાંથી ફંડિંગ ભેગું કરતા હતા। લોકોને લોભ લાલચ આપી મુસ્લિમ ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવ્યા હોવાનું પોલીસ કહી રહી છે। વિદેશમાંથી ફંડ મેળવી અને ત્યાંના આદિવાસી લોકોનું હિન્દુ ધર્મનું જે પાળે છે એમનો અજ્ઞાનતાનો લાભ લઈ એમને લોભ લાલચ આપી અને હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મમાં ધર્મ પરિવર્તન કરવાની એક કાર્યવાહી ચાલુ હતી। કાંકરિયામાંથી કુલ 37 પરિવારોના 100થી વધારે લોકોને હિન્દુ ધર્મમાંથી ગેરકાયદેસર રીતે મુસ્લિમ ધર્મમાં અંગીકાર મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવેલ છે। ભરૂચ જિલ્લાના નબીપુરના વતની અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલનાએ વિદેશમાંથી ફંડ ઉભું કરી ભારતમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવ્યું હતું। ધર્માંતરણ કરાવનાર મુસ્લિમ કટ્ટરપંથીઓના ધર્માંતરણ કરવાના ષડયંત્રનો પર્દાફાશ ગામના જ એક નાગરિકે કર્યો હતો। 5-6 સાલોથી એ લગાતાર હો રહા થા, ઇસમે નયે નયે શામિલ કર રહે થે, યે ક્યા લાલચ દિયા જા રહા થા, અનાજ પૈસે મકાન ઓર શાદી કરા દેંગે એસે લાલચ। કિતને લોકો કો અભી તક કિયા હોગા? 100 સે જ્યાદા। ઘર બનાવવાની લાલચ આપતા હતા, નોકરીની લાલચ આપતા હતા અને બીજા લગ્ન પણ કરાવી દે છે એવી બધી લાલચો આપવામાં આવતી હતી। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ધર્માંતરણ કેસમાં ફરિયાદ કરનારને આરોપી તરફથી મારી નાખવાની ધમકી અપાઈ રહી છે, પરિણામે તેમણે પોલીસ રક્ષણ માંગ્યું છે।
છો? હા હા, ધમકી એવી મળી રહી છે કે આ બધું પટવા દે, પછી તમે તને અને તારી જેટલી ફેમિલી છે, તારી બાજુ જેટલા છે, તારે જે પણ કરવાવાળા છે એમને પછી અમે પટાવી દઈશું. ધમકી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. અબ્દુલ અજીદ નામનો વ્યક્તિ છે, એ બધા ફરિયાના લોકોને પૈસા આપીને પણ મને મળાઈ નાખે એવું લાગે છે. કાંકરિયા ગામના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ ભરૂચ પોલીસે આ સમગ્ર મામલે 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અને હવે વાત વલસાડમાં યુવતીના મોતની. વડોદરામાં યુવતી ગેંગરેપ કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમ જેમ આ કેસમાં તપાસ થઈ રહી છે તેમ તેમ નવા નવા ખુલાસાઓ પણ થતા જઈ રહ્યા છે. નવસારીથી કેટલાક લોકો યુવતીનો પીછો કરતા હતા. યુવતીએ માંડ માંડ ફોન મેળવીને વોશરૂમમાંથી જીવ બચાવવાનો મેસેજ ઓએસી સંસ્થાના ટ્રસ્ટી સંજીવભાઈને કર્યો. મેસેજમાં યુવતીએ લખ્યું કે મારું અપહરણ થયું છે, મને આ લોકો મારી દેશે અને મને બચાવી લો. આ મેસેજનો સ્ક્રીનશોટ પણ બહાર આવ્યો છે. રેલવેના ડીવાયએસપી બીએસ જાદવે કહ્યું છે કે પીડિત યુવતી સહિત સંસ્થાના 6 મોબાઈલ ફોન જપ્ત કરી ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ આ ફોનની કોલ ડિટેલના આધાર પર ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. બીએસ જાદવે કહ્યું કે આત્મહત્યા પહેલા યુવતીના ફોનમાંથી 2 ફોન પણ થયા, જેમાંથી એકની પણ પૂછપરછ થઈ ચૂકી છે. પોલીસ યુવતીની ડાયરીમાંથી પાનું કોને ફાડ્યું એ દિશામાં પણ તપાસ કરી રહી છે. એ જે મેસેજ છે એના અનુસંધાને ભોગવંદાનો ફોન અને સંસ્થાના 5 જે ટ્રસ્ટીઓ છે અંદર એના હોદ્દેદારો છે એ લોકોના ફોન કબજે લીધા છે અને એના અનુસંધાને જે ડેટા ઇનકમિંગ આઉટગોઈંગ હોય એ અંગેની માહિતી મેળવવા માટે અમે એફએસએલમાં મોકલી આપી. ફેરી હતી એના અમુક પાના ફાટેલા હતા. એના અનુસંધાને અમે જે પૂછપરછ કરી તો એના અનુસંધાને વૈષ્ણવી છે એમણે ડાયરીના ફોટા પાડી અને કાશ્મીર જે અવધિબેન હતા એમને મોકલી આપેલા. એટલે એ અંગે અમે પૂછપરછ કરતા જે સંસ્થાના પ્રીતિબેન નાયર છે એમણે એ ફોનમાંથી શોધી અને અમને રજૂ કરેલું છે. એની પણ અમે એફએસએલ માટે પૂછપરછ માટે મોકલી આપેલ છે. સંજીવભાઈને સંબોધિત કરી શૈલેષભાઈ અને વૈષ્ણવીબેનને મોકલેલા અને એમનો ફોન કબજે લેવામાં આવેલ છે. સંસ્થાને જે છુપાવવાળી બાબતની વાત છે એમાં એ લોકોને એવું કહ્યું છે કે એ લોકોએ આને આટલું સિરિયસ નહોતું લીધું અને એ પ્રાઇમરી એવું માનતા હતા કે આવો કોઈ ગંભીર બનાવ બન્યો નથી. કે જો જે તે વખતે ફરિયાદ નોંધાવી હોત અને તો ચોક્કસ અમારું માનવું છે કે યુવતી બચી ગઈ હોત, એના કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હોત મહિલા દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા, ઘણી પણ બહેનો છે તો બચી ગઈ હોત. ચાલતી ટ્રેનમાંથી ભાગતો એક ચોર પકડાયો. વાત મુંબઈની છે. મુંબઈમાં પોલીસ જવાને ચોરને પકડી લીધો. આખી ઘટના પ્લેટફોર્મ પરના સીસીટીવીમાં કેદ થઈ. આ વાત 8 નવેમ્બરની છે કે જ્યાં દહિસર રેલવે સ્ટેશન પર આખો આ બનાવ બન્યો. પોલીસ જવાન શ્રીકાંત દેશપાંડેએ સમય સૂચકતા વાપરી અને આ ચોરને પકડી લીધો. શ્રીકાંત રેલવે પ્લેટફોર્મ પર ઊભા હતા અને ત્યારે તસ્કરે મહિલાનો મોબાઈલ ફોન ઝૂંટવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. મોબાઈલની લૂંટ કરીને તે ચાલતી ટ્રેનમાંથી જ ફરાર થઈ રહ્યો હતો અને આ દરમિયાન પોલીસ જવાને દોડીને આરોપીને દબોચી લીધો. મહેસાણાના ઊંઝા હાઈવે પર ઝેરી ગેસ લીકેજની ઘટના બની. મોડી રાત્રે ટેન્કરમાંથી ગેસ લીકેજ થયો હતો. ટેન્કર પલટી ખાતા ઝેરી ગેસ લીકેજ થયો. આ ઘટના બાદ પોલીસ અને ફાયરની ટીમ સ્થળ પર પહોંચી અને પાલનપુરથી અમદાવાદ તરફ આ ટેન્કર આવી રહ્યું હતું. ઊંઝાના મક્તુપુર પાસે આ બનાવ બન્યો હતો. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં માઇનોર કેનાલની સાફસફાઈના અભાવે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો. નર્મદાની મુખ્ય કેનાલમાંથી ખેડૂતોને સિંચાઈ માટે વર્ષો પહેલા માઇનોર કેનાલ બનાવી આપી. જોકે આજે આ માઇનોર કેનાલની હાલત બિસ્માર છે. કેનાલમાં ઘણી જગ્યાએ ઝાડી ઝાખર ઉગી ગયા છે, જેના કારણે કેનાલનું પાણી આગળ વહી શકતું નથી. સ્થિતિ એવી બને છે કે કેટલીક જગ્યાએ કેનાલ ઓવરફ્લો થઈ જાય છે અને આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે. આ કેનાલમાં ઘણી જગ્યાએ તિરાડો પડેલી છે. માઇનોર કેનાલથી નન્નુપુરા ગામમાં ઘણા ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા છે, જેના કારણે કપાસ તુવેરની ખેતીને ભારે નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં પાણી હોવાથી ઊભો પાક પીળો પડી ગયો છે તો કેટલોક પાક સુકાઈ ગયો છે. આ સ્થિતિ આજની નથી, ઘણા સમયથી આ સમસ્યા રહી છે. જર્જરિત કેનાલ અને સાફસફાઈ અંગે ખેડૂતોએ ઘણી વખત અધિકારીઓને જાણ કરી છે, પરંતુ સમસ્યાનો ઉકેલ આવતો નથી. કેનાલના પાણીનો બગાડ થવાથી ઘણા ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત પણ રહે છે.
આપણે જે અલવા માઇનર કેનલ છે, હવે નન્નુપુરા, જીતપુરા, વડિયા, બેરકુવા, રાયસિંગપુરા સુધી પાણી ચાલે છે. વત્તા 3-4 જગ્યાએ લીક છે, એના હિસાબે ખેડૂતોને પાણી મળતું નથી. બરાબર છે. આ અમે આ રજૂઆત લગભગ 4-5 વાર રજૂઆત કરી છે, તો આ લોકો આજ સુધી અમને કોઈ પણ આ કામ કર્યું નથી. વત્તા કેનલની અંદર આટલો બધો કચરો છે પણ કોઈ સાફસૂફ કર્યું નથી. પાણીની તો બધાને જરૂર જ છે, પણ તિરાડો પડી ગયેલો છે એને સરખું કર્યું નહીં. સાહેબો આવે છે ને જોઈને જતા આવ્યા છે, વર્ષોથી કહેતા આવ્યા છે, પણ અમને લોકોને સમજાવીને જતા આવ્યા. અમે લોકો તો સારું સારું સાહેબ કહીને પછી એને થાપો માર્યા છે. આ કપાસ અમારા લોકોના બગડી જાય છે. હવે અમે લોકો શું કરીશું? હવે અમે લોકો એને કંઈ કહી શકતા નથી. અને એ લોકો ઉપરથી ના પાછા એવું કહે છે કે અમારી કેનલો કેટલી છે, એટલી કેનલોમાં અમે કેનલમાં ફરશું તો અમારા વાર દોરા થઈ જશે, એવી રીતના કહે છે. અમારા વાવેતરની તૈયારી છે, હવે લેવાનો પાક લેવાની તૈયારી છે. પાણી નહીં મળતું મને, શું કરવાનું? મહેસાણામાં ખાનપુર ભાદરની મુખ્ય કેનાલમાં ગાબડું પડી ગયું છે. કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે. ખેડૂતોના શિયાળુ પાકને નુકસાનનો આરોપ લાગી રહ્યો છે. ખાનપુર, વીરપુર અને લુણાવાડા તાલુકાના ખેડૂતોને અસર થઈ છે. શિયાળુ વાવેતર સમયે ગાબડું પડવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. સિંચાઈ વિભાગ પાસે સમારકામ કરાવવાની ખેડૂતો માગણી કરી રહ્યા છે. તો કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે. ખાનપુર ભાદરની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું છે. શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખાનપુર, વીરપુર અને લુણાવાડા તાલુકાના ખેડૂતોને અસર થઈ છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. પ્રદેશ ભાજપ સહકાર સેલે એક બેઠક બોલાવી છે. સહકારી સંસ્થાઓના ચેરમેન અને વાઇસ ચેરમેનમાં આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. કમલમ પર આજે બપોરે આ બેઠક મળવા જઈ રહી છે. આવતા દિવસોમાં ચારેય ઝોનમાં સહકાર સંમેલન યોજવાની ચર્ચા હાથ ધરાશે. સહકારથી સરકાર અભિયાન સફળ બનાવવા માટેની આ કવાયત છે. સહકાર મંત્રી જગદીશ પંચાલ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહેશે. સહકાર સેલના સંયોજક બિપિન પટેલ પણ હાજર રહેશે. નવસારીમાં આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાયો. ઘણા સમયથી સુપા ગામમાં હતો કપિરાજનો આતંક. રહીશોની ફરિયાદ બાદ વન વિભાગ અહીંયા પાંજરું ગોઠવ્યું હતું. કપિરાજે ઘણા લોકો પર હુમલા કર્યા હતા. એટલું જ નહીં, વાહનોના સાઇડ મિરર પણ તોડી નાખ્યા હતા. બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. પહેલી તસવીરમાં આજે કપિરાજ છે તેનો આતંક જોવા મળે છે. તે વાહનોના કાચને, મિરરને નુકસાન પહોંચાડે છે. અને બીજી તસવીરમાં વન વિભાગે આ કપિરાજને પાંજરે પૂરી દીધો છે. લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ભુજ તાલુકાના બન્ની વિસ્તારના હોડકો ગામમાં બે દિવસીય પશુ મેળાનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય દ્વારા ઉદ્ઘાટન કરાયું. ભુજ તાલુકાના હોડકો ગામે યોજાતા પશુ મેળાએ સારું આકર્ષણ જમાવ્યું છે. પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા દર વર્ષે પશુ પ્રદર્શન અને અલગ અલગ હરીફાઈઓનું આયોજન થાય છે, જેમાં પશુ મેળામાં બન્ની વિસ્તારના ખાવડા, હોડકા, ધોરકો, ઢોરી, સુમરાસર, નાના દિનાળા વગેરે ગામોમાંથી માલધારીઓ પોતાના પશુઓ હરીફાઈમાં લઈને આવ્યા. તેમજ ગુજરાતના અન્ય પ્રાંતમાંથી ભેંસ, કાંકરેજ ગાય, બળદ વગેરે પશુઓની લેવેચની બજારમાં પણ ઊભી કરાઈ છે. પશુ મેળામાં ભેંસ તંદુરસ્તી, ભેંસ દૂધ દોહન, પાડા તંદુરસ્તી, ગાય તંદુરસ્તી, માણસ દોડ અને બખ મલ્લાખડોનું આયોજન કરવામાં આવ્યું. દરેક હરીફાઈના વિજેતાઓને રૂપિયા 2000થી લઈને 10000 સુધીના ઇનામ પણ આપવામાં આવશે. પશુઓની હરીફાઈ થતી હોય છે. આજનો આ 13મો આ હરીફાઈનો આ મેળો છે અને ખૂબ સારું આયોજન પશુ માલધારક મંડળી દ્વારા કરવામાં આવે છે. પશુનો જે મેળાનો જે મુખ્ય હેતુ છે એમાં એક બજાર ઊભી થાય અને માલધારીઓને પણ સારા ભાવ મળે, એટલે અલગ અલગ બધા રાજ્યોમાંથી અલગ અલગ ખરીદવામાં આવે છે. ભેંસો માટે, કાંકરેજ ગાયો માટે, એવી રીતે બની ભેંસની પણ દૂધ દોહની હરીફાઈ હોય છે. કાંકરેજ નસલની ગાય છે તો એની પણ દૂધની હરીફાઈઓ છે. આખો સાન આખો છે ને ગાયો સુધારવા માટે, એ તંદુરસ્તી માટે એમાં હરીફાઈ મોકલે છે. નસલ અસલ કાંકરેજ, કાંકરેજ રૂપમાં અને દૂધમાં બધી રીતે ફર્સ્ટ નંબર. ભેંસ દૂધ દોહણમાં મૂકેલી છે હરીફાઈમાં,
20 લીટર દૂધ આપે છે ત્યારે અહીંયા બની પાછું મેળામાં લઈ આવ્યા છીએ। પ્રજાને વારંવાર સમય પર ટેક્સ ચૂકવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે પરંતુ તંત્રની બેદરકારીથી ટેક્સપેયર્સના કરોડો બરબાદ થાય ત્યારે કોઈ જવાબદારી લેતું નથી। છોટાઉદેપુરની સરકારી ઇમારતો આ લાપરવાહીનું લેટેસ્ટ ઉદાહરણ છે। આઠ વર્ષ પહેલા નવા બનેલા છોટાઉદેપુર જિલ્લાના આ દ્રશ્યો, જ્યાં રાજ્ય સરકારે કરોડોના ખર્ચે પોલીસ અધિક્ષકની કચેરી, જવાનોના ક્વાર્ટર્સ, એલસીબી એસઓજી ઓફિસ, પોલીસ આર્ચરી એકેડેમી સહિતની જરૂરી આધુનિક બિલ્ડિંગ બનાવી દીધા, પરંતુ હાલ તે ધૂળ ખાઈ રહ્યા છે કારણ કે કચેરીનું નવા બિલ્ડિંગમાં શિફ્ટિંગ જ નથી કરાયું। પરિણામે નવા બિલ્ડિંગ નકામા પડ્યા છે અને હાલ જ્યાં કચેરી ચાલી રહી છે તેનું ભાડું ચૂકવી પ્રજાના પૈસાની બરબાદી કરાઈ રહી છે। છોટાઉદેપુર ખાતે એસપી કચેરી લગભગ 11 કરોડના રૂપિયાના ખર્ચે બનાવી દેવામાં આવી છે, એને એક વર્ષ જેટલો સમય પૂરો થવાયો, તેમ છતાં પણ આ કચેરીની અંદર શિફ્ટિંગ થયું નથી। રાજવી પરિવારના ભાડાના મકાનમાં મહિને 30,000નું ભાડું ખર્ચી અને ઓફિસ ત્યાંને ત્યાં જ રાખી છે। અમારા આદિવાસી વિદ્યાર્થીઓને આનો લાભ મળે અને જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય લેવલે જે એવોર્ડ મળે છે એમાં ઉમેરો થાય અને તમામ વિદ્યાર્થીઓને સારો આમાંથી શીખવાનું મળે અને ટ્રેનિંગ મળે એના માટે હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ। જેમ બને એમ જલ્દી આ એકેડેમીનો લાભ અહીંના વિદ્યાર્થીઓને મળે એવો હું પ્રયત્ન કરીશ। વળી સરકારી કચેરી માટે ભાડે આપનારા કેટલાક લોકોને ભાડું પણ ન ચૂકવાયું હોવાનું ખુલ્યું છે। જિલ્લાના જોજ ગામના એક દિવ્યાંગ વ્યક્તિનો આરોપ છે કે પોલીસ સ્ટેશન માટે માસિક 15,300 રૂપિયા લેખે 3 વર્ષ માટે તેમને મકાન ભાડે આપ્યું, પણ 7 મહિનાથી 1 રૂપિયો ચૂકવાયો નથી। 4 મહિનામાં પોલીસ સ્ટેશન મારું મકાન છે ભાડે આપ્યું છે, તો લગભગ 7 મહિના થઈ ગયા, પૂરા થઈ ગયા, તો એ હજુ અત્યાર સુધી ભાડું મળતું નહીં। પહેલાં મેં 4 લારી કરતી રહ્યો મકાનમાં, મારા મકાનમાં તા ફજિયા બધું બનાવતી રહ્યો, તે મારી રોજીરોટી છીનવાઈ ગઈ, પૈસા મળતી રહ્યા 700-700 રૂપિયા રોજની મળતી રહી, તો પોલીટેશન માટે વાત કરી તો મેં ભાડાયેલું, તો 7 મહિના થઈ ગયા ત્યાં સુધી ભાડું મને નહીં મળતું, તો મારે કરવાનું શું અત્યાર સુધી। છોટાઉદેપુરની નવી સરકારી ઇમારતમાં પ્રજાના કરોડો રૂપિયા હોમાયા છે, જ્યાં સુધી તેનો ઉપયોગ શરૂ ન થાય ત્યાં સુધી તે શોભાના ગાંઠિયા સમાન છે। સહેજબ ખત્રી, News 18 ગુજરાતી, છોટાઉદેપુર। છોટાઉદેપુરના જીંજણવાણી ગામમાં ખેડૂતો જીવના જોખમે ખેતી કરી રહ્યા છે। પુલના અભાવે ખેડૂતો કોતરના પાણીમાંથી પસાર થવા મજબૂર છે। છોટાઉદેપુર જિલ્લાના જીંજણવાણી ગામના ખેડૂતો જીવ જોખમમાં મૂકીને ખેતી કરવા મજબૂર બન્યા છે। ગામ નજીક આવેલા કોતરમાં ચોમાસા બાદ પાણી ભરાતા વિસ્તાર 2 ભાગમાં વહેંચાઈ જાય છે। પુલના અભાવે સામા કિનારે આવેલા ખેતરમાં જવા ખેડૂતો ઊંડા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। કોતરમાં 60 ફૂટ ભરાયેલા પાણીમાંથી પસાર થવા કેટલાક ખેડૂતો ટાયરની ટ્યુબનો સહારો લે છે, તો કેટલાક પ્લાસ્ટિકના ડબ્બાનો। તંત્રની ઉદાસીનતાના કારણે ખેડૂતો 20 કિલોમીટરનો ફેરો ફરવા મજબૂર બન્યા છે। ઘણા ખરા પ્લાસ્ટિકના ડબ્બા છે, એ ડબ્બા લઈને એ અંદર જાય છે, એ કદાચ નીકળે દોરી તૂટી ત્યારે મેં અંદર ડૂબી જાય છે, તો અમે આવી સરકારશ્રીને વારંવાર રજૂઆત કરતા અમને કોઈ નાળાનો ઉકેલ નહીં મળતો। વર્ષોથી સમસ્યાનો સામનો કરી રહેલા ખેડૂતોએ 200 મીટરનો પુલ બનાવી આપવા સાંસદ, ધારાસભ્યો સુધી અનેક રજૂઆતો કરી, જો કે ન તો કોઈ સાંભળે છે કે ન તો કોઈ નિરાકરણ આવે છે, ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે। સરકારશ્રી કોઈ અમારું સાંભળતું નથી, અમે 35 વર્ષથી દુઃખ વેઠતા વેઠતા આવ્યા છીએ અને રજૂઆત કરતા આવ્યા છીએ, પણ કોઈ અમારું વાત સાંભળતું નથી, તો અમે સરકારશ્રીને જાણ કરતા જો પુલ અમારો નહીં બનાવી આપે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ। વારંવારની રજૂઆત બાદ પણ તંત્રએ આ વિસ્તારના ખેડૂતોની સમસ્યા સામે આંખ આડા કાન કરતા ભારોભાર નારાજગી જોવા મળી છે। જીવનું જોખમ ખેડતા ખેડૂતોની વ્યથા સરકાર સમજે તે જરૂરી બન્યું છે। સહેજબ ખત્રી, News 18 ગુજરાતી, છોટાઉદેપુર। ગત વર્ષે રાજ્યના 5 ગામડાઓને સ્માર્ટ ગામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાંથી એક મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનું લખધીરગઢ ગામ 5 પૈકી 1 આદર્શ ગામ બન્યું છે।
आ गामनी खास विशेषता है कि मोरबीना महाराजा लखधीर सिंह आ गाम ने वसाव्यू हतु। लखधीरगढ़ गामना 82 वर्ष पूर्ण थया छता क्यारे पण आ गाम में सरपंच के सहकारी मंडळीओनी चूंटणी योजाई नथी। लखधीरगढ़ गाम संपूर्ण आधुनिक सुविधाओंथी सज्ज छे। गामना बगीचा में बाळकों ने रमवा माटे सारी सुविधा उपलब्ध छे। सीसीटीवी थी लईने सौर ऊर्जा सुधीनी तमाम सुविधाओं आ गाम में छे। गामनी तमाम सुविधाओं ने ध्यान में राखीने गत वर्षे राज्य सरकारे आदर्श गाम तरीके लखधीरगढ़ गाम ने प्रथम क्रमांक आप्यो हतो। बगीचो गाम समस बनावामां आव्यो छे अने अहींया तालुका लेवले आजूबाजूना गामडा अने बधा बाळको अहींया आनंद किंडोळ करवा माटे आवे छे अने હોંશથી રમે છે બધા। લખધીરગઢ ગામ આવ્યો છે ને અહીંયા હિંચકા પસ્યા છે, પછી ઝૂલતો પુલ છે, પછી ચક્કેરી છે, રેલગાડી છે, એવું બધું છે અહીંયા। આ ગામમાં બાગ બગીચાની વ્યવસ્થા, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા, પ્રાથમિક જરૂરિયાત મુજબના સ્કૂલ, સિવિલ હોસ્પિટલ, ગટર પાણીની વ્યવસ્થા પણ ગામમાં છે। સર્વજ્ઞાતીય સમાજવાળી બી ગામમાં આવેલી છે। પીવાના પાણી ઘરે ઘરે નળની વ્યવસ્થા છે। બધી બજારો પાકી, રસ્તા પાકા છે। ગામ સ્માર્ટ સાથે સંસ્કૃતિથી જોડાયેલું છે। દરેક ધાર્મિક તહેવારો પણ ગામમાં સંપીને ઉજવી છીએ। ગામમાં કોઈ દી પંચાયતની કે મંડળીની ચૂંટણી થઈ નથી, સર્વસંમતિથી બધાએ કામ કરે છે અને સરપંચ તથા મંડળીના પ્રમુખ સર્વસંમતિથી ગામ લોકો બેસાડે છે। આ ગામમાં મે આઈ હેલ્પ યુ આવા લખાણોના બોર્ડ અત્યાર સુધી પોલીસ સ્ટેશનમાં જોવા મળતા હતા, પણ હવે આ લખાણોનો અમલ ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં જોવા પણ મળશે। અમદાવાદ પોલીસના તમામ પોલીસ મથકોને કોર્પોરેટ લુક આપવામાં આવી રહ્યો છે। કોઈ હોટલમાં રિસેપ્શન કાઉન્ટર હોય તેવા સ્વાગત બોક્સ હવે પોલીસ સ્ટેશનોમાં ઊભા કરાયા છે। આવતા દિવસોમાં શહેરના તમામ પોલીસ મથકોમાં આવા સ્વાગત કક્ષ તૈયાર કરાશે। પોલીસ મથકના સ્વાગત કક્ષ પરથી નાગરિકોને કયા રૂમમાં કયા કામ માટે જવું તેની માહિતી અપાશે। એટલું જ નહીં, કામ પૂર્ણ થયા બાદ બહાર નીકળતી વખતે સ્વાગત કક્ષમાં ફોર્મ ભરીને અભિપ્રાય પણ આપવાનો રહેશે। નાગરિકોના ફીડબેકને ડીસીપી કક્ષાના અધિકારીઓ ચેક કરશે, સાથે જ રોજબરોજ મુલાકાતીઓનો રેકોર્ડ પણ સાથે રાખશે। લોકોનો પોલીસ મથકના જવાનો અધિકારીઓના વાણીવર્તનનો અભિપ્રાય પણ ઉચ્ચ અધિકારીઓને મળતો રહેશે। સામાન્ય રીતે પોલીસ મથકોમાં ફરિયાદ નોંધવા, પાસપોર્ટ વેરિફિકેશન, પીસીસી પીસીવી સર્ટિફિકેટ, લગ્ન નોંધણી સહિતના કામોની મંજૂરીના કામ માટે લોકો આવતા હોય છે, પરંતુ કયા કામ માટે ક્યાં જવું એ માટે ઘણા નાગરિકો અજાણ હોય છે। ક્યારેક પીએસઓના ટેબલ પર પૂછીએ તો બીજા કામમાં વ્યસ્ત હોવાથી યોગ્ય જવાબ પણ ન મળે એવું પણ બને છે, પરંતુ હવેથી પોલીસ મથકે સ્વાગત કક્ષ પરથી જ તમામ માહિતીઓ મળતી રહેશે। પોલીસ મથકે રિસેપ્શન કાઉન્ટર માટે 100 પોલીસ જવાનોને સોમવારથી ટ્રેનિંગ આપવામાં આવશે। રિસેપ્શન કાઉન્ટર પર નોકરી કરવા માંગતા 100 પુરુષ મહિલા કર્મચારીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે। અમદાવાદ શહેર પોલીસને હવે કોર્પોરેટ લુક આપવામાં આવશે। શહેરના મોટાભાગના પોલીસ સ્ટેશનમાં સ્વાગત કક્ષ ઊભા કરવામાં આવ્યા છે। આ જે સ્વાગત કક્ષ છે તેનો જે ઉપયોગ છે તે એ પ્રમાણેનો છે કે જે પણ લોકો પોલીસ સ્ટેશન આવતા હોય છે તે લોકોને કોને જઈને મળવાનું, કયા ડિપાર્ટમેન્ટમાં જઈને મળવાનું તે બાબતની માહિતી આપવામાં આવે છે। બીજી તરફ વાત કરવામાં તો જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવવા, પાસપોર્ટ વેરિફિકેશન, પીસીસી કે પીવીસી સર્ટિફિકેટ, લગ્ન સહિતના કાર્યક્રમોની મંજૂરી માટે આવતા હોય છે, પરંતુ તે લોકોને કોને જઈને મળવાનું હોય છે, કયા અધિકારીને મળવાનું હોય છે તે બાબતની જાણ હોતી નથી, જેના માટે થઈ અને તે લોકો જ્યારે પોલીસ સ્ટેશનમાં પ્રવેશે છે ત્યારે તે લોકોને પીએસઓને મળવાનું રહેતું હોય છે, પરંતુ પીએસઓ જે છે તે સતત કામગીરીમાં રહેતા હોવાથી તે લોકોને યોગ્ય દિશા બતાવવામાં નથી આવતી, જેના માટેથી એના સ્વાગત કક્ષે તે તૈયાર કરવામાં આવ્યો છે। આ જે સ્વાગત કક્ષ છે તેમાં એક પોલીસ કર્મચારી છે તેને રાખવામાં આવશે અને આ પોલીસ કર્મચારી છે જે પણ વ્યક્તિ પોલીસ સ્ટેશન આવશે તેને કયા ડિપાર્ટમેન્ટમાં જવું છે, કોને જઈને મળવાનું તે બાબતને લઈને દિશા આપવામાં આવશે, જવાબ આપવામાં આવશે। તો સાથે સાથે પોલીસ સ્ટેશનમાં કામગીરી પતાવ્યા બાદ આ જે વ્યક્તિ છે તેને સ્વાગત કક્ષ ઉપર ફરી આવવાનું રહેશે અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશનની કામગીરી કેવી લાગી તે બાબતને લઈને રિવ્યૂ પણ આપવાના રહેશે। ત્યારે આગામી દિવસોમાં પોલીસની છબી સુધારવા માટે થઈ અને આ એક પ્રયાસ શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ કર્મચારીઓને ડિસેમ્બર મહિનામાં એક ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને આ જે સ્વાગત કક્ષ છે તેનું ઉદ્ઘાટન ડિસેમ્બર માસથી કરવામાં આવશે। કેમેરામેન નિલેશ સોસા સાથે હરમેશ ઉગડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ શહેર ધીરે ધીરે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, જોકે કમનસીબે છેલ્લા કેટલાક દિવસોથી ગુનાખોરીમાં પણ વધારો થયો છે। શહેરમાં છેલ્લા 10 દિવસમાં અનેક વિસ્તારોમાં ચોરી, હત્યા અને લૂંટ જેવી ઘટનાઓ સામે આવી, જે ગુનાઓના ભેદ ઉકેલવા માટે 1200થી વધુ સીસીટીવી કેમેરા પોલીસને મદદરૂપ થઈ રહ્યા છે। શહેરમાં બનેલી અનેક ઘટનાઓમાં પોલીસ આ સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી શકી છે।
તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.